એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા પ્રાતિક નગરની અંદર આ ગરબા ક્લાસીસનું આયોજન કરેલ હતું જે રીતે મારા ઉદલા બે બાળકો મૂકેલા હતા એમને શરૂઆતની અંદર ગરબાની અંદર સ્ટેપ ઓછા આવડતા હતા પણ અત્યારે આ દસેક દિવસના પ્રોગ્રામની અંદર એમને સારું એવું સ્ટેપ શીખી લીધેલા છે હજી પણ પાંચેક દિવસ બાકી છે જેની અંદર એ બાળકો મારા સારા એવા સ્ટેપ કરી રહ્યા છે જે નિમિત્તે આજે અહીંયા વડવાસાની અંદર સિદ્ધેશ્વરી ફાર્મની અંદર એક નાનો પ્રોગ્રામ રાખેલો હતો જેની અંદર અમે બધા આજે હાજરી આપેલ છે અને આવું નવું એક નવે ફાઉન્ડેશન પ્રાથમિક અંદર સારું કાર્ય કરે એવી વાત છે. આજે મને એ બહુ આનંદ થયો કે જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના અંદર જે અત્યારે ગરબાની અંદર પિક્ચરના ગીતો વાગી રહ્યાની જગ્યાએ મારા બાળકો આજે માતાજીના ગરબાની અંદર સ્ટેપ કરી રહ્યા છે તેનો મને આનંદ છે. અને ખરેખર આવો અનુભવ જે
શીખીએ કેમ નહીં, આપણે શીખીએ, આપણે આપણું કામ મે નહીં, આપણે ગરબામાં ધૂમ મચાવી દઈએ. આજે આના મારું રિહર્સલ છે. થેન્ક યુ. સરસ લાગ્યું. અમે છેલ્લે 12 દિવસથી એકલવ્ય ફાઉન્ડેશનમાં આવી રીતે પ્રેક્ટિસ કરીએ છીએ અને બહુ સરસ રીતે અમને દીપ્તિબેન એ લોકો શીખવાડે છે. આજે અમારો રિહર્સલ છે અને છેલ્લો દિવસ હોય અને બહુ સરસ રીતે અમને બધા જુદા જુદા સ્ટેપ શીખવા મળ્યા છે. દર વખતે નવા નવા શીખવાડે છે સ્ટેપ, નવા નવા દોઢિયા, જુદા જે જે નવા અપડેટ થતા હોય બધા સ્ટેપ અમને શીખવાડે છે અહીંયા. એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિમાં ગરબાનું ખૂબ જ સરસ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 7-8 વર્ષથી આ શ્રી દીપ્તિબેન દ્વારા સરસ આયોજન કરવામાં આવે છે. તેમાં મારી બેબી છેલ્લા 5 વર્ષથી જાય છે ત્યાં દીકરીઓનું સરસ રીતે ધ્યાન રાખવામાં આવે છે, તેમજ તેમની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સરસ રીતે દરેક સ્ટેપ નવા નવા શીખવાડવામાં આવે છે, જેના કારણે સ્પર્ધામાં પણ બાળકીનો મારે નંબર આવે છે અને એમ એના અંદર જે મૌલિકતા છે તેમજ એની જે કળા છે એ વિકસે છે અને આજ રોજ એમના દ્વારા એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાના આયોજન કરવામાં આવેલું છે અને દરેક બાળકીઓ સરસ રીતે કરે છે. Oh,
મલ્ટી લાઈફ જીને એ પછી કિમતાણી માઈશ આવ ના ચાલો હો પ્રજાપતિ થેન્ક યુ સો મચ મોદી ધ્રુવી પટેલ હિનલ બેન આવી તાલી ના ચાલે પટેલ ગૃતા પટેલ શ્લોકા ये प्रोग्राम हमने सेट किया बहुत बहुत अच्छा लगा और अरे तो